અંકલેશ્વરના પાનોલીમાં જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપનીમાં સવારે અચાનક ફાટી નીકળેલી આગે ગણતરીના સમયમાં આખા પ્લાન્ટને ઝપેટમાં લઈ લીધો હતો। કંપનીની ફાયર સેફટી સિસ્ટમ કાબુ મેળવવા માટે અસક્ષમ સાબિત થતા આસપાસની કંપનીઓ અને ફાયર બ્રિગેડને મદદ માટે કોલ અપાયો હતો। અંકલેશ્વર અને પાનોલીના 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળ તરફ રવાના કરાયા હતા, જેમણે આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા। આગનું સ્વરૂપ એટલું ગંભીર હતું કે તેની જ્વાળાઓ કિલોમીટરો દૂર સુધી પણ જોઈ શકાતી હતી। ઘટનાની ગંભીરતા કેમિકલ ફાયર એક્સપર્ટ ડિઝાસ્ટર્સ પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર DPMC એક્સપર્ટ્સની ટીમ પણ મદદે બોલાવી હતી। લગભગ 1.5 કલાકની જહેમત બાદ આગ ઉપર આંશિક નિયંત્રણ મેળવી શકાયું હતું, જોકે સંપૂર્ણ કાબુ મેળવવા હજુ થોડો સમય લાગી શકે છે। ઘટના બાબતે કંપનીની તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી। આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી। ઘટના સંદર્ભે પોલીસ સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને GPCB સ્વતંત્ર તપાસ હાથ ધરશે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી નથી। સવારમાં અમને જાણ મળી હતી કે પાનોલી GIDCની અંદર બજાજ હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર કેમિકલમાં ફાયર પકડેલો। તે જ ટાઈમે ઓન ધ સ્પોટ અમે સ્પોટ પર પહોંચ્યા હતા અને ત્યાં ફાયર વધારે સ્વરૂપ ધારણ કરી લીધું હતું। એના કારણે અમે નગરપાલિકામાં અને આજુબાજુની કંપનીઓમાં અને પાનોલી GIDCની અંદર જાણ થતાં જ બધી જ અહીંયા ટોટલ 6 ગાડીઓ અહીંયા આવી ગઈ હતી અને અમે 3.5 કલાકની જહેમત બાદ 9.5 કલાકની આસપાસ અત્યારે ફાયર અંડર કંટ્રોલમાં છે। કોઈ જાનહાનીનો કોઈ રિપોર્ટ છે નહીં અત્યાર સુધીમાં। 6 ફાયર બ્રિગેડ છે નગરપાલિકાનું, પછી આપણે અહીંયા પાનોલી GIDC અને અંકલેશ્વર GIDC। અત્યારે હાલમાં કોઈ એવી જાણકારી કોઈ મળી નથી, પણ અત્યારે હાલમાં અંડર કંટ્રોલમાં ફાયર છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।